ચૂંટણીના પડઘમો વચ્ચે રાજ્યભરમાં જીએસટીનું ભૂત ધૂણ્યું છે. જામનગરમાં પણ સંખ્યાબંધ એકમોના વેપારીઓ સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાત્રે 4 વાગ્યા આસપાસ વેપારીઓને તેમના ઘરેથી લઈ જવામાં આવતા આ કાર્યવાહી સામે વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. વેપારીઓના પરિવારજનો ચિંતામાં છે. સ્થાનિક ઉદ્યોગ સંગઠનોના હોદ્દેદારો દ્વારા તપાસની આ પદ્ધતિ અંગે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે. જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર રૂરલ એસોસિએશન દરેડ જીઆઈડીસીના વાઇસ પ્રેસિડન્ટ રાજુભાઈ ચોવટીયા, અત્યારે જીએસટી દ્વારા અમારા ઉદ્યોગકારોને, નાના નાના ઉદ્યોગકારોને સવારે 4 વાગે એસઓજીવાળા ઉઠાવી ગયા છે અને લોકઅપમાં પૂરી દીધા છે. કોઈ વિગત જાણી નથી, નથી સમન્સ આપ્યું કે નથી કોઈ નોટિસ આપી. એમને રાત્રે 4 વાગે ઉઠાવી લેવા ઉદ્યોગકાર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને, આ કોઈ આતંકવાદી નથી, એમની પાસે સત્તા જ નથી. તમે અમારા એસોસિએશનને કીધું હોય કે અમારા 10 જણાને રજૂ કરી દે, તો અમારું એસોસિએશન ત્યાં રજૂ કરી દે કે ભાઈ આ 10 જણાને તમારે પૂછપરછ કરવી છે ને. આજે સવારના 4 વાગે એના છોકરા બૈરાઓ સાથે અત્યારે જઈમાં નથી, છોકરા રડે છે. આ કાંઈ સિસ્ટમ છે? એસઓજી પાસે સત્તા જ શું છે કે આવી રીતે 4 વાગે ઉઠાડે? સમન્સ આપો તમે. અમારા એસોસિએશનનો અમે સહકાર દેવા બંધાયેલા જ છીએ. ભારતના અદના નાગરિક તરીકે તમામ ટેક્સો ચૂકવવી, ભારતના રાષ્ટ્રના જે જે કાંઈ નિયમો છે એ પાળવાની અમારા ઉદ્યોગકારોની જવાબદારી છે. અને એટલે ગુજરાત આજે એસએમઈ સેક્ટરમાં આગળ છે. એ ગુજરાતને એવો ઉદ્યોગકાર નથી, છતાં પણ એમને એમ લાગે એકાદ બે જણા તો અમે કાયદાની સામે નથી, પણ જે સિસ્ટમ એને સવારે 4 વાગે ઉઠાવી લીધા છે સમન્સ વિના, કોઈ પણ પ્રક્રિયા વિના, એટલે આ સિસ્ટમની સામે અમારો વિરોધ છે. અને અમે આ બાબતે ઘણી વખત રજૂઆત કરેલી છે અને ભવિષ્યમાં પણ એસપી સાહેબથી માંડી અને ડીજીપી સુધી અમે રજૂઆતો કરી અને આ સિસ્ટમની સામે અમારો વાંધો છે. બાકી અમે સહકાર દેવા એસોસિએશન અમારું બંધાયેલું છે. અંદાજે કેટલા જણાને લઈ આવ્યા? અત્યારે પ્રાથમિક વિગતો અમને મળી છે એના પ્રમાણે 10 જણાને સવારે 4 વાગે એસઓજી પોલીસ જામનગરની ઉઠાવી ગઈ છે. ઘરે સૂતા હતા અને ઉઠાવી ગઈ છે. આ સિસ્ટમ ખોટી છે. એવું કરતા હોય છે એવું ધ્યાને આવેલું છે, એવું નથી ને, એની ચકાસણી ચાલુ. અત્યારે કોઈ લોકો સમજશે આખા ગુજરાતમાં 9 જણા ડેપ્યુટી કમિશનર એન્ફોર્સમેન્ટ આજે ના ના ગાંધીનગર લોકોનો મેસેજ ગલત નો છે. અમે ખાલી આમની જીએસટીની પ્રાથમિક ચકાસણી, બે જગ્યાએ જઈને આવું છું. ઓકે, પછી તમને તમારે જે માહિતી જોઈએ બધી માહિતી મને તો હું હજુ આજનો દિવસ આખો રાત અહીંયા અમે કલાકમાં જઈએ, બરાબર? ચિંતા ના કરો. અને અહીંયા કોઈ જેને લાવે છે ને એનું ફક્ત નિવેદન જ નોંધવામાં આવે છે. એનો પરિવાર ટેન્શનમાં આવે છે. તમે આજે વહેલી સવારે ઉઠાવો તો બદલ જેમ. આમાં શું છે કે નિવેદન તો એટલા માટે જરૂર છે કે આજુબાજુ પોલીસની ગાડી જાય, એ વ્યક્તિ કામમાં કાંઈક તો ક્રેડિટ ધરાવે છે. હવે એની પોલીસની ગાડી જાય સાહેબ, એને કે ગાલો આવી જાઓ, તમે જે કાંઈ હશે ત્યાં પોલીસ સ્ટેશને કહેશું. તો આ વાત વસ્તુ આ છે સાહેબ. એટલે 1% માં તો તમારે સપોર્ટ આપવો જોઈએ કે આ 1% નાબૂદ કરો તો 99% શાંતિથી ધંધો કરી શકે. અમારે 99% હેરાન થાય છે, બીજું કઈ નહીં. ઇમેજ 99% ની પકડે કરવાની હોય. અમારે કઈ છુપાવવાનું છે નહીં. અને ઓકે હશે એને અમે તકો એક મિનિટ લોકો શંકા એ કરે છે. એક તો ઇલેક્શન નો પિરિયડ છે, કોઈ વ્યક્તિ આમ આદમી પાર્ટી મદદ કરી હોય, કોંગ્રેસ મદદ કરી હોય, તો એવું કઈ છે નહીં. લોકો સમજે ઇલેક્શન નો પિરિયડ છે ને એટલા માટે. ના ના, બિલકુલ એવું કઈ છે નહીં. અને આ પ્રાથમિક ચકાસણી કરી અને ઓકે હશે તો તરત બધાને એક રિલીફ કરશે. કલાક પછી આપણે મળીએ.